ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ છ પ્રકરણ ચાર અમદાવાદના દામોદર ભક્ત હકડેઠઠ સભા ભરાઈને બેઠી છે ઊંચા આસન પર શ્રીહરિ બિરાજ્યા છે સામે સંતો કાઠી દરબારો બંને પાંખમાં શોભી રહ્યા છે શ્રીહરિની આ રસઘન મૂર્તિનું સૂક્ષ્મ નિરીક્ષણ એક ભક્ત કરી રહ્યા હતા તેમની આંખો अलबेला माधोरी मूर्ति पर थी खसती नौती नेत्रों मटकव बंद कर एक छोगाड़ी छवि में चौंटी गया श्रीहरि भगवत कथामृत में हता। अचानक तम ने कफनो गड़फो छूटो तरत एक हरिभक्त उभा पासे गया माथे थी गाडियों ने पात्र धरे थे श्रीजी प्रभु समक्ष धरी ने उभा विनंती करता कहूं महाराज आमा थूको અને શ્રીહરિએ આ સેવા એમને આપી એ હરિભક્તનું નામ હતું દામોદર મૂળ અમદાવાદના જ પાટીદાર તેમને રામાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો શ્રીહરિ જ્યારથી અમદાવાદ પધારતા થયા ત્યારથી તેમને સત્સંગનો રંગ ચડતો ગયો દામોદરભાઈ મહિમાની મૂર્તિ હતા શ્રીહરિનો સંબંધ પામેલા જળ ચૈતન્ય પદાર્થો પશુઓ કે મનુષ્યો સૌનો તેમને હૃદયથી મહિમા હતો સત્સંગમાં કોઈનો પાછો પગ પડે કે દામોદર ભક્ત તેમને શ્રીહરિના સ્વરૂપનો મહિમા કહે સત્સંગની નિષ્ઠા વાતો કરે બળ પ્રેરે સેવાનું પણ એવું જ અંગ સમય ઉત્સવોમાં તે સૌથી પહેલા પહોંચી જાય નીચામાં નીચી ટેલ ચાકરી કરે વાસણો ઊટકે ચોંકા સાફ કરે હરિભક્તોનો પરિચય કેળવે અને મહિમાની વાતો કરે દામોદરભાઈ શ્રીહરિના સમાગમમાં રહી અનન્ય ભાવી ભક્ત થયા હતા સાંસારિક સર્વ પદાર્થોમાંથી તેમણે આસક્તિનો ત્યાગ કર્યો હતો તેઓ પોતાનો અમૂલ્ય સમય શ્રીહરિની સેવામાં વિતાવતા હતા દામોદરભાઈનો વ્યવહાર માંડ માંડ ચાલતો તેથી દયાળુ સ્વભાવને વશ થઈ શ્રીહરિ ઘણી વખત પોતાના અંગ પર ધારણ કરેલું કિંમતી ઘરેણું કોઈ ન જાણે તેમ દામોદરને આપી દેતા એક વખત શ્રીહરિ પ્રભુધિનીનો સમય કરવા વડતાલ જઈ રહ્યા હતા સાથે સંતો પાર્ષદોનો મોટો સંગ હતો સાથે દામોદર ભક્ત પણ હતા બાલ પ્રદેશમાં નાની બોરુ નામનું ગામ આવ્યું અહીં રાતવાસો કર્યો સવારે સૌ તળાવમાં સ્નાન કરવા ગયા હરિએ ખોબે ખોબે જળ ઉછાળી સૌ ભક્તોને સુખ આપ્યું એ વખતે તળાવને કાંઠે સફેદ વસ્ત્રોમાં ગણ્યા ગણાય નહીં એટલા લોકોનો મહેરામણ ઉમજ્યો સૌને થયું કે આપણો સામાન ઝાડ નીચે જેમ તેમ પડ્યો છે તે આ લોકો ઉપાડી જશે દામોદર ભક્તે શ્રીહરીને કહ્યું હું જઈને સામાન સાચવું શ્રીહરી કહે આ માણસો નથી દેવતાઓને અવતારો છે એ કોઈ અડશે નહીં એ તો અમારા દર્શન કરવા આવ્યા છે તે હમણાં ચાલ્યા જશે ફિકર કરશો નહીં દામોદર ભક્ત ધારી ધારીને જોવા લાગ્યા સૌ બે હાથ જોડી શ્રીહરિની સ્તુતિ કરે છે તે નજરે જોયું ને થોડી જ વારમાં શ્રીહરિને પુષ્પોથી વધાવીને સૌ આકાશ અંતર્ધાન થઈ ગયા સાથેના સંઘનાજનોએ પણ આ દ્રશ્ય નિહાળ્યું શ્રીહરિએ તળાવમાંથી બહાર આવી વસ્ત્ર પરિધાન કર્યા ને સભા કરી વાત કરતાં શ્રીહરિ કહેવા લાગ્યા પૂર્વે અનંત અવતારો થયા છે ને તમે બધા પણ અનંત જન્મ ધારણ કરી ચૂક્યા છો પણ અમારી પ્રાપ્તિ આ ફેરે થઈ છે પ્રભુ અનંત કોટી અવતારો આપના જ હતા તો અમને પૂર્વજન્મમાં આપ જ નહોતા મળ્યા દામોદર ભક્તે પૂછ્યું શ્રીહરિ કહે અમ જેવા તો અમે એક જ છીએ સર્વ ઈશ્વરકોટી અમારી પાસે જ સામર્થ્ય પામ્યા છે અમે સર્વ અવતારોના કારણ અવતારી છીએ સર્વોપરી છીએ અમે સર્વના નિયંતા છીએ અમારો કોઈ નિયંતા નથી વળી અવતાર માત્ર ચતુર્વ્યૂહમાંથી થાય છે એવા ચતુર્વ્યુહ અનંતકોટી બ્રહ્માંડો અનંતકોટી છે અને એ બધા અક્ષરબ્રહ્મની શક્તિથી નિયંત્રિત છે અમે તો અક્ષરથી પર પુરુષોત્તમ સ્વયં છીએ શાસ્ત્રની ગહન વાતોને ખૂબ સહજતાથી સરળપણે સમજાવવાની અનુભવ સિદ્ધ હથોટી શ્રીહરિ પાસે હતી શ્રીહરિએ કરેલી સ્વસ્વરૂપની વાત દામોદર ભક્ત માટે દ્રઢતાનું નિશાન બની ગઈ તેમણે નક્કી કર્યું કે આ વાત જો આપણે સમજ્યા પછી કોઈને ન કરીએ તો શ્રીહરિના ગુનેગાર ઠરીએ વળી શ્રીહરિને આ લોકમાં આવ્યાનો ફેરો અફળ જાય તેમણે શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું પ્રભુ આપે કરુણા કરીને આપનું સ્વરૂપ યથાર્થ ઓળખાવ્યું છે તો બીજાને પણ હું ઓળખાવી શકું તેવી કૃપા કરજો શ્રીહરિએ કરેલી આ પ્રભાવની વાતો સંઘમાં કેટલાકને નવી લાગી કેટલાકને ગળે ઉતરી ગઈ ને કેટલાકને સંશયમાં મુકતી ગઈ સંઘ વડતાલ પહોંચ્યો ત્યાં સુધીમાં દામોદર ભક્તે ઘણાને શ્રીહરિના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવી દીધી પ્રબોધિની પર વડતાલમાં દેશાંતરથી હજારો ભક્તો આવેલા તેમાં પણ શ્રીહરિએ કરેલી વાતોનો પડઘો પડ્યો સર્વોપરી પણા વિશે ઘણી ચર્ચા થઈ સૌ સૌની સમજણ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે કેટલાકે સ્વયં શ્રીહરિને એ બાબતે ફરી સ્પષ્ટીકરણ કરવા વિનંતી કરી તેથી શ્રીહરિએ એ સૌને પોતાનું સર્વોપરી પુરુષોત્તમપણું સ્પષ્ટ શબ્દોમાં વિસ્તારથી સમજાવ્યું હતું તેનું ટૂંકું વર્ણન સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ માં સરસ રીતે કર્યું છે તેઓ લખે છે પછી બોલિયા પ્રાણજીવન તમે સાંભળજો સહુજન તમને મળી છે જે મૂર્તિ તેને નિગમ કહે નેતિ અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીત ભક્ત જક્ત માહી છે જો ઘણા ઉપાસક અવતારતણા જે 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 મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજધામ પહોંચાવે પણ સર્વે પાર જે પ્રાપતિ તે છે તમારે કે પ્રાણપતિ આમ વડતાલના સમયે શ્રીહરિએ પોતાના આશ્રિતોને સર્વથી પર અક્ષરધામની પ્રાપ્તિ તમને થઈ છે એ વાત સ્પષ્ટપણે કરી દામોદર ભક્તે શ્રીહરિનું એક એક વેણ પોતાના અંતરમાં કોતરી લીધું શ્રીહરિનું સર્વોપરિપણું ગાવામાં એ કોઈથી ડરતા નહીં પરમહંસો નોંધે છે કે શ્રીહરિના હોઠે એક શ્વેતબિંદુ હતું એક વાર દામોદર ભક્તે શ્રીહરિ પાસે માંગ્યું હે મહારાજ તમારા હોઠનું આ બિંદુ મને આપો અને તમારા હોઠે મટાડો એટલે શ્રીહરિએ તેમને બિંદુ આપ્યું દામોદર ભક્તને હોઠે થયું અને શ્રીહરિને હોઠે હતું તેમ મટી ગયું એકવાર શ્રીહરિ વડતાલમાં વિરાજમાન હતા સમય્યામાં શ્રીહરિએ દામોદર ભક્તને કહ્યું જેના થાળ હોય તેને પૂજા કરવા આવવા દેવા એટલે દામોદર શ્રીહરિના નિવાસ ભવનના દાદરા પાસે ઉભા રહી જેનો થાળ હોય તેમને જવા દે બીજાને જવા દે નહીં એ વખતે ગામ મેઉના ભાવસાર ભૂખણદાસના દીકરા મંછારામ અને તુલસીદાસ શ્રીહરિની પૂજા કરવા સારું ચંદન પુષ્પ વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ સામગ્રી લઈ જયરામ બ્રહ્મચારીને સાથે લઈને આવ્યા પણ દામોદરે તેમને રોક્યા અને કહ્યું જેનો થાળ હોય તેને જ પૂજા કરવા જવાની આજ્ઞા છે જયરામ બ્રહ્મચારીએ કહ્યું અમારી તો રસોઈ પણ છે અને થાળ પણ છે તો પણ દામોદર ભક્તે જવા દીધા નહીં એમ ખેંચતાણ કરતાં બંને જણા બાથમ બાથ આવી ગયા અને જયરામ રામ બ્રહ્મચારી દામોદરને નીચે પાડીને ઉપર ચડી બેઠા આ બધો બનાવ શ્રીહરિ ઊભાંઊભાં જોતા હતા પછી બ્રહ્મચારી ઉઠીને બોલ્યા મહારાજ તો જે કોઈ એક રૂપિયાનો થાળ કરાવે છે તેને પણ પૂજા કરવા દે છે તમે તો જેણે બસો રૂપિયાની રસોઈ આપી તેને ના પાડો છો એમ બોલીને ચાલી નીકળ્યા આ સાંભળી શ્રીહરિ કહે જે રામ બ્રહ્મચારી આવો આવો પૂજા કરાવો ત્યારે તે હરિભક્તે શ્રીહરિની પૂજા કરી દામોદર ભક્ત આવા આજ્ઞાપાલક હતા અમદાવાદના નથુભટ્ટ નામે એક વિદ્વાન બ્રાહ્મણ વૈષ્ણવ અમદાવાદના નથુભટ્ટ નામે એક વિદ્વાન બ્રાહ્મણ વૈષ્ણવપ્રણાનો ત્યાગ કરી સ્વામીનારાયણના સત્સંગી થયા હતા પોતે હવેલીમાં કથા કરતા પણ તિલક ચાંદલો ભપકા બંધ કરતા આથી કેટલાક વૈષ્ણવોને તેમના પ્રત્યે અણગમો થયો સૌએ મળી નક્કી કર્યું કે નથુભટ્ટ સ્વામિનારાયણ ધર્મનો ત્યાગ કરે સેવા પૂજા કંઠે તિલક ચાંદલો મૂકી દે તો જ કથા સાંભળવી અને સંબંધ રાખવો આ વાત વાત વાતડાયા એક વૈષ્ણવે કરી તે જ વખતે નથુભ્ટે કહ્યું મેં મારા જીવના કલ્યાણ માટે સ્વામિનારાયણનો આશ્રય કર્યો છે કથા તો મારી જીવિકા માટે કરું છું તમે ના કહેશો તો આજથી કથા બંધ આમ તેઓ દ્રઢપણે સત્સંગને વળગી રહ્યા પણ આશરો છોડ્યો નહીં નથુ ભટ્ટ સાથે દામોદરને ખૂબ હેત સાથે બેસે ઉઠે ગોષ્ઠી કરે વાત વાતમાં દામોદરે જાણ્યું કે નથુભટ્ટની સમજણમાં હજુ થોડી કચાશ રહી જાય છે તેઓ શ્રીહરિને ભવાયોને વેશ જેમ સમજે છે અર્થાત એક જ ભવાયો અનંત જાતના વેશ ધારે તેમ આજ શ્રીહરી અવતારાદી રૂપે આવે છે હકીકતે શ્રીહરીને અક્ષરબ્રહ્મગુણાતાનંદ સ્વામીએ યથાર્થ રીતે અનંતવાર ઓળખાવેલા કે જેવી રીતે તીરને તીરનો નાખનાર જુદા છે તેમ શ્રીજી મહારાજ તો બધા કરતાં ન્યારા છે તીરનો નાખનાર તીર છોડે છે ત્યારે જ તેની ગતિ નિશાન વિંધે છે સ્વય તો કંઈ કરવા સમર્થ નથી તેમ અવતારોને પણ સ્વયં અવતારી શ્રીહરિ તે તે બ્રહ્માંડમાં કાર્ય કરવા મોકલે છે ત્યારે કાર્ય થાય છે શ્રીહરિની જ શક્તિ સર્વત્ર કામ કરે છે આ દ્રઢ સમજણ દામોદર ભક્તને પૂર્વજન્મના સંસ્કારથી સ્વયં શ્રીહરિની કૃપાદ્રષ્ટિથી અંતરમાં દ્રઢ થઈ હતી દામોદરે વિચાર્યું કે મારા યોગમાં આ નથું ભટ્ટ આવ્યા છે તો તેમને શ્રીહરિની યથાર્થ ઓળખ મારે કરાવવી જ પડે એમ વિચારી એમણે એકવાર નથુભટ્ટને આ વાત કરી ને કહ્યું કે જો આ સ્વરૂપ નિષ્ઠા પાકી નહીં હોય તો અક્ષરધામમાં નહીં જવાય આ સાંભળી નથુભટ્ટ એકદમ ગુસ્સે થઈ ગયા ને કહ્યું અલ્યા કણબા તું શાસ્ત્રની વાતમાં શું સમજે એમ કહી દામોદર ભક્તને ગાલે જોરથી તમાચો મારી દીધો પછી કહે ચાલ મહારાજ પાસે તારી વાત કરવી છે બંને બળદગાડું જોડી વડતાલ ગયા ત્યાં શ્રીહરિના દર્શન કરી નથુભ્ટે કહ્યું મહારાજ આ દામોદર તો શાસ્ત્રમાં ન મળે એવી વાત કરે છે તમને સર્વોપરી એટલે અવતારોના પણ ઉપરી કહે છે તો એને કંઈક કહો શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા પછી કહ્યું નથુભ દામોદરને શાસ્ત્રની શીગમ પડે એ તો મૂઢપણે વળગ્યો છે તમે તો સમજો છો ભટને થયું મહારાજના બોલ્યામાં કંઈ ગમ પડતી નથી પછી શ્રીહરી કહેવા લાગ્યા શાસ્ત્રોમાં તો અમારી વાત ક્યાંથી હોય અમે પ્રથમવાર જ આ બ્રહ્માંડમાં આવ્યા છીએ જન્મ થયા પહેલાં કોઈને શાદી થઈ સાંભળી શ્રીહરિના આ વાક્યે ભટ્ટને વિચાર કરતા કરી મૂક્યા શ્રીહરિએ તે જ વખતે ભટ્ટને સમાધિ કરાવી સમાધિમાં તેમણે જુદા જુદા લોક ને તેના વૈભવ ભૂમિકાઓ વગેરે જોયું એ બધા માયા તળે હતા પ્રકૃતિ પુરુષ સુધી માયાનો વ્યાપ દીઠો માયાથી પર એકમાત્ર અક્ષરધામ દીઠું સૌથી પર એ દિવ્ય તેજોમય અક્ષરધામના દર્શન કરી તેઓ કૃતકૃત્ય થઈ ગયા ત્યાં અનંત અનંતકોટી મુક્તોના મંડળો દીઠા સૌથી પર ઊંચા આસને શ્રીહરિને બિરાજમાન જોયા તેમની સેવામાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દેઢા અન્ય અવતારોના સ્થાનકોની અપેક્ષાએ અક્ષરધામ તો અધો ઊર્ધ્વને પ્રમાણે રહી જોયું અન્ય અવતારો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરે છે પ્રાર્થના કરે છે વગેરે જોઈને નથુભટ્ટને પ્રતી આવી ગઈ તેઓ સમાધિમાંથી બહાર આવ્યા અને ગદગદ થઈ ગયા પ્રથમ તો તેમણે દામોદર ભક્તની માફી માગી ને બે દંડવત કર્યા ભેટ્યા શ્રીહરિને યથાર્થ સ્વરૂપે નિરખવા હવે તેમને દિવ્યચક્ષુ પ્રાપ્ત થઈ ચૂક્યા હતા દામોદર ભક્તને તો નથુભનું વલણ લગારે કછ્યું નહોતું તેમના નિર્માણીપણાથી શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા દામોદર ભક્તને શ્રીહરિની આજ્ઞામાં કદી સંશય થતો નહીં એકવાર કોઈ હરિભક્તે શ્રીહરિને કહ્યું પ્રભુ આ દામોદર મંદિરમાં પડયા પાથર્યા રહે છે પણ દીકરા દીકરી વરવાલાયક થઈ ગયા તેની ચિંતા કરતા નથી શ્રીહરીએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે જ્યારથી દામોદરે સ્વામિનારાયણની કંઠી બાંધી ત્યારથી નાતીલાઓએ તેમને નાતબાર કર્યા હતા એટલે દીકરા દીકરીનું સગપણ ક્યાંય થયું નહોતું દયાળુ શ્રીહરિએ દામોદરને બોલાવ્યા બધી વિગત જાણીને આદેશ દીધો કે દીકરો દીકરી સાથે વરાવી દો દામોદર તો આનંદિત થઈ ગયા ને ઘર આંગણે માંડવો નાખ્યો મુક્તાનંદ સ્વામી રચિત વિવાહના પદો તેમના પત્નીએ શરૂ કર્યા લોકોને ખબર પડી કે ભાઈ બહેન ચોરીમાં બેસવાના છે અને ચાર ફેરા ફરવાના છે આ વાત સાંભળી નાતીલા ભેગા થયા સૌ કહે આ લોક અને શાસ્ત્ર વિરુદ્ધ દામોદર કરી રહ્યો છે એના ભગવાન પાસે જઈને કહીએ બે પાંચ પટેલિયા શ્રીહરિ પાસે આવ્યા ને વાત કરી મહારાજ તમારા દામોદરે તો હદવાળી તમે એવી કેવી આજ્ઞા કરી શું કર્યું શ્રીહરિએ પૂછ્યું દીકરો દીકરી હારે વરાવે છે એમાં શું એ તો એક માંડવે ઓછો ખર્ચ આવે એમ નહીં બંનેને ભેગા વરાવે છે ભેગા તો આખું જગત વરાવે જ છે ને એક જાન જાય ને બીજા ની આવે એમાં ખોટું શું શ્રીહરિએ કહ્યું પટેલિયા કહે મહારાજ તમે સમજ્યા નહીં દીકરો કંઈ દીકરીને વરાવાય એ તો બેઉ ભાઈ બહેન ઠર્યા અરર એવું કર્યું બોલાઓ દામોદરને દામોદર હાથ જોડી હાજર થયા શ્રીહરી ઠપકો દેતા દામોદરને કહેવા લાગ્યા તમે નર્યા ભગત ઠર્યા વ્યવહારમાં કંઈ ખબર પડે છે હવે નાતીલા કહે તેમ કરો એમ કહી શ્રીહરિએ નાતિલાઓને લગ્ન પ્રસંગમાં ભેળવ્યા નાતિલાઓ કંઈ બોલી શક્યા નહીં અને બંનેનું સગપણ નાતમાં જ કોઈ સારા ઘરે કરાવી આપ્યું શ્રીહરિના વચનમાં અતૂટ વર્તનારા આ ભક્તરાજે જરા પણ લોકલાજ રાખી નહીં પોતાના સંતાનને જ દંપત્તિ કરવા તૈયાર થઈ ગયા પછી તો નાતીલાઓએ શ્રીહરિની કૃપાથી દામોદરને નાતમાં લીધા એકવાર કોઈ વાત પ્રસંગે એક સાધુએ દામોદરને ધોલ મારી દીધી શ્રીહરીએ જાણ્યું ત્યારે એ સાધુને બોલાવી ઠપકો આપ્યો તે વખતે દામોદર ભક્તે શ્રીહરિને કહ્યું મહારાજ સાધુ તો મારા પિતાતુલ્ય છે બાપ હોય તે દીકરાને મારે પણ ખરા એ તો એમનો હક છે કોઈ ધખે વડે ટોકે અગર મારે તો જ આ સરખો ચાલે એવો છે સાધુ વિના અમને કોણ શુદ્ધ કરશે અમારા સાચા હિતેશી તો સાધુઓ છે એમને જ્યારે તમે ઠપકો દેશો ત્યારે અમારી ખોટ ખામી કોણ દૂર કરશે શ્રીહરિ દામોદર ભક્તની આ સમજણથી વારી ગયા હતા શ્રીહરિ કહે દીકરાને ધન્ય છે ને બાપને પણ ધન્ય છે શ્રીહરિના ઉપાસક સંતને વિશે દામોદરભાઈને આવી આત્મબુદ્ધિ હતી દામોદરભાઈને શ્રીહરિને વિશે પરમ સ્નેહ હતો તેઓ શ્રીહરી સાથે અવારનવાર વિચરણમાં નીકળી પડતા ધંધો વ્યવહાર ગૌણ કરી દેતા એકવાર શ્રીહરિ ગુજરાતમાં વિચરણ કરતા હતા વચ્ચે શ્રીહરિને લઘુશંકાએ જવાનું થયું માણકીએથી ઉતરીને શ્રીહરિ એક બાજુ જઈને સુરવાળની નાડીની ગાંઠ છોડવા લાગ્યા પણ છૂટી નહીં હીરની નાડી હોઈ ગાંઠ ખૂબ બેસી ગયેલી બે ત્રણ જણાએ ગાંઠ છોડવા પ્રયત્ન કરી જોયા પણ વ્યર્થ શ્રીહરિ અકળામણ અનુભવતા મનુષ્ય ભાવ દર્શાવવા લાગ્યા એ વખતે દામોદર ભક્ત શ્રીહરિની પાસે આવ્યા ને બહુ ઝડપથી દાંત વડે ગાંઠને સરકાવીને છોડી નાખી બીજા એક પ્રસંગે શ્રીહરિની આંખમાં કોઈ ઝીણું ફોતરું ઉડીને પડ્યું તે ખૂબ ખટકવા લાગ્યું પાણીથી આંખો ધોવા છતાં શાતાવળી નહીં દામોદર કહે મહારાજ લાવો કણું કાઢી દઉં એમ કહી તેમણે શ્રીહરિની આંખને નાજુકતાથી સ્પર્શ કર્યો હળવે રહી પોપછું ઊંચું કરી પાપણ ઉલટાવી પોતાની જીભના ટેરવાથી ચતુરતાપૂર્વક ઝડપથી કણું કાઢી લીધું દામોદરની આવી ટાણાની સેવાઓથી શ્રીહરિ તેમના પર ખૂબ રાજી થયા શ્રીહરિના સ્વધામ પધાર્યા પછી દામોદરના પત્ની ધામમાં ગયા પછી રોટલા ઘડનાર કોઈ ન હોવાથી તેઓ ફરી પરણ્યા આ વાતની રામપ્રતાપભાઈને ખબર પડી જ્યારે દામોદરભાઈ ઠાકોરજીના દર્શન કરીને તેમની પાસે ગયા ત્યારે ભાઈ લાકડી લઈને ઊભા થયા અને બોલ્યા વર્તમાન ધારીને સત્સંગી થયો ત્યારે પોતાની પત્ની સિવાયની બીજી તમામ સ્ત્રીઓને મા બહેનને દીકરી સમાન ગણી હતી અને આ પરણીને બેઠો તે સ્ત્રી કયા બ્રહ્માંડમાંથી લાવ્યો માટે તારે મને મુખ ન દેખાડવું અને મારી પાસે ન આવવું આ સાંભળી દામોદરભાઈ તો હસતા હસતાં તેમને પંચાંગ પ્રણામ કરી નમ્ર ભાવે ત્યાંથી નીકળી ગયા પછી તો રામપ્રતાપભાઈ તેમને અવારનવાર ઠપકો આપતા અને તિરસ્કાર કરતા તો પણ દામોદરભાઈને કોઈ પ્રકારનો સત્સંગનો અભાવ આવ્યો નહીં તેમજ ઠાકોરજીના દર્શન કરવાનો તથા રામપ્રતાપભાઈ પાસે દર્શન કરવા જવાનો નિયમ કાયમ રાખ્યો આવા એ શ્રીહરિને વિશે અનન્ય નિષ્ઠાવાળા નિર્માની ભક્તરાજ હતા શ્રીહરિએ ગઢડા મધ્ય પ્રકરણના ઓગણસાઠમાં વચનામૃતમાં પરમ કલ્યાણની વાત કરતા દામોદર ભક્તની સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા વખાણી છે શ્રીહરિ કહે છે કે ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં અને તેની દ્રઢતા તો જેવી ભાલચંદ્ર શેઠને હતી કે જેવી દામોદરને છે એવી બી દ્રઢતા હોય ત્યારે જાણવું જે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે શ્રીહરિએ વચનામૃતમાં બહુ જૂજ ભક્તોના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાં દામોદર ભક્તનો ઉલ્લેખ પરિપક્વ નિશ્ચયની દ્રઢતાવાળા ભક્તમાં કર્યો છે ખરેખર દામોદર ભક્ત શ્રીહરિની માળાના મણકામાં સ્થાન પામી ગયા નોંધ વડોદરાના રામચંદ્ર વૈદ્યને ડાકોરના રણછોડરાયજીએ દર્શન દઈને કહેલું બોડાણો મારો પરમ ભક્ત હતો તેનો બીજો જન્મ અમદાવાદમાં દામોદર નામે થયો છે આ પરથી ખ્યાલ આવે છે કે દામોદર ભક્તને શ્રીહરિની સર્વોપરી નિષ્ઠા બાકી હશે તેથી બીજો જન્મ ધરાવ્યો હશે દામોદરની ચોથી પેઢીએ લાલભાઈ થયા તેમણે શ્રીહરિનો પ્રસાદીભૂત લાકડાનો દાદર કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભેટ આપ્યો હતો તે આજે ઘનશ્યામ મહારાજના મંદિર પાસે દર્શન દે છે